નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. એચબીએન ટીવી ન્યૂઝ માં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. અરવલ્લી થી અમારા બ્યુરો રિપોર્ટ સતીશ સોલંકી સાથે. ભાજપની જન આશીર્વાદ યાત્રા અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે ઉષ્માભેર સ્વાગત. સંચાર વિભાગ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણનું અરવલ્લી જિલ્લામાં સ્વાગત કરવામાં આવ્યું. બાયડ શહેરમાં બાઇક રેલીનું આયોજન. બાયડ શરણાઈ પાર્ટી પ્લોટ ખાતે સભાનું સંબોધન કરવામાં આવ્યું. કોંગ્રેસને ન્યાય યાત્રા મામલે દેવુસિંહ ચૌહાણનું નિવેદન. પરિમર્શનો આ સમાચારો સાથે આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે. આજે નવું મંત્રીમંડળ રચાયું. એ મંત્રીમંડળમાં દેશના વિવિધ પ્રાંત, વિવિધ સમાજ, વિવિધ વર્ગના જનપ્રતિનિધિઓનો સમાવેશ કરીને એક પ્રકારે સૌનો સાથ, સૌના વિકાસની રાજનીતિને અનુરૂપ સમાજના તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ આપ્યું. દેશમાં આવું બેલેન્સ અને સમાજના દલિત, પછાત, વંચિત, સામાજિક, આર્થિક રીતે પછાત વર્ગ હોય એવા જનપ્રતિનિધિઓને પણ પ્રતિનિધિત્વ આપીને એનું સન્માન કર્યું અને સાથે સાથે આવા સમાજને મુખ્ય પ્રવાહમાં લાવીને દેશના વિકાસમાં તેઓનું પણ યોગદાન મળે એ માટેના પ્રયત્નો થયા. દૂર દરાજ નોર્થ ઇસ્ટના રાજ્યોમાં, ત્રિપુરા જેવા રાજ્યોમાં પણ એક સામાન્ય પરિવારમાંથી આવતી મહિલાઓને મંત્રી બનાવવામાં આવી. આ દેશમાં કોઈ મંત્રીમંડળમાં 11 મહિલાઓ હોય એ પ્રથમ ઘટના. આ દેશમાં 27 ઓબીસીના મંત્રીઓ હોય એ પ્રથમ ઘટના. દેશના શ્રદ્ધેય વડાપ્રધાન મોદી સાહેબે જે પ્રકારે આ મંત્રીમંડળનો એક ગુલદસ્તો તૈયાર કર્યો છે, ત્યારે અખિલ ભારતીય જનતા પાર્ટીની એક યોજના બની કે સૌ મંત્રીઓ પોતાના મત વિસ્તારમાં સીધા ન જતા જનતાના આશીર્વાદ મેળવીને પોતાના મત વિસ્તારમાં પ્રવેશ કરે. જનતા જનપ્રતિનિધિને જન્મ આપતી અને જનપ્રતિનિધિને પણ સતત આશીર્વાદની જરૂર હોય છે, ત્યારે આ નવી જવાબદારીઓમાંથી અમારા જેવા મંત્રીઓ જનતાની આશા અપેક્ષાઓની સાથે સાથે જે વિશ્વાસ દેશના વડાપ્રધાને મૂક્યો છે, જે જવાબદારી આ નવા મંત્રીઓને આપી છે, એ મંત્રીઓ આ જવાબદારીમાં પાર પડે માટે જનતાના આશીર્વાદ માગવા માટેની આ જન આશીર્વાદ યાત્રા. આપણે ત્યાં ઉત્તર ગુજરાતના મા જગતજનની અંબાજીના આશીર્વાદ લઈને આ યાત્રાનો પ્રારંભ કર્યો. બનાસકાંઠા જિલ્લો, પાટણ જિલ્લો,